નમસ્કાર, વેબ દુનિયાના સમાચાર જરા હટકે માં આપનું સ્વાગત છે. મિત્રો, તમે ક્યારેક સાંભળ્યું છે કે જેમના લગ્ન હોય તે યુવક અને યુવતીએ 3 દિવસ સુધી ટોયલેટ જવું નહીં? નવાઈ પામી ગયા ને? આજનો અમારો વિડીયો તમને આવું જ કંઈક બતાવી રહ્યો છે. દેશ હોય કે વિદેશ, અનેક એવા રિવાજ હોય છે જે તમે સાંભળ્યા હશે અને તેને નિભાવવા પણ હશો. જ્યારે કોઈના લગ્ન થાય છે તો તેને અનેક રિવાજમાંથી પસાર થવું પડે છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દેશોમાં લોકોના રીતિ રિવાજ પરંપરાઓ એવા છે કે તમે હસવું નહીં રોકી શકો. જે રિવાજ વિશે આજે અમે તમને બતાવી રહ્યા છે તેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. ઇન્ડોનેશિયાના ટીડોગ સમૂહના લોકો લગ્નને લઈને અનોખા રીતિ રિવાજનું પાલન કરી રહ્યા છે, જેને સાંભળીને તમે આશ્ચર્યમાં પડી જશો. તેમના લગ્નમાં અનેક પ્રકારના રિવાજ હોય છે, જેમાંથી એક છે વર ત્યાં સુધી પોતાની દુલ્હનનો ચહેરો નથી જોઈ શકતો જ્યાં સુધી વર સારું ગીત ન ગાઈને સંભળાવે. અને ત્યારબાદ એક વધુ રિવાજ આવે છે, જેમાં હેઠળ વર અને વધુ લગભગ 3 દિવસ સુધી ટોયલેટ નથી જઈ શકતા. જી હા, આ એક સત્ય છે. વર અને વધુ 3 દિવસ સુધી નેચર કોલ મતલબ શૌચાલય નથી જઈ શકતા. આ લોકોનું માનવું છે કે જો તે લોકો લગ્નના 3 દિવસ સુધી ટોયલેટના યુઝ કરશે તો તેમને ખરાબ નજર લાગી જશે. કે પછી એવું પણ બની શકે છે કે નવા કપલની નવી નવેલી જોડી તૂટી જાય, કે પછી બંનેમાંથી કોઈ એકનું મોત થઈ જાય. જો 3 દિવસ ટોયલેટ ન જવાનો રિવાજ તોડવામાં આવે તો વૈવાહિક જીવનમાં અપશકુન આવી જાય છે. આજ બધા દુષ્પરિણામોથી બચવા માટે આ લોકો આ નિયમની કડકાઈથી પાલન કરે છે. બંને પતિ પત્ની 3 દિવસ સુધી એક જ સ્થાન પર બેસેલા રહે છે અને તેમની દેખરેખ ઘરના અન્ય સભ્ય કરે છે. આ દરમિયાન ખોરાક પણ હળવો લેવામાં આવે છે, જેથી ટોયલેટ જવાની જરૂર ઓછામાં ઓછી પડે. 3 દિવસ સુધી બંને નોર્મલ જિંદગી જીવી શકે છે. આ લોકોની પરંપરા એકદમ જ અલગ છે. કદાચ આનું પાલન કરવું આજની યુવા પેઢી માટે ખૂબ જ મુશ્કેલ છે, પણ હા, આ સમૂહ પૂરી તલ્લીનતાથી આ રિવાજનું પાલન કરી રહ્યા છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને હા, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ